કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું શીતલ શાહ શ્રી ઔધવ વિદ્યા મંદિર ધનસુરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 વિશેની સમજ સરળતાથી મેળવીશું. વોટ વેર યુ ડુઈંગ, વોટ વેર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો હતો? અહીં પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર ધ્યાનથી જુઓ. ચિત્રમાં શું દેખાય છે તે તમે વિચારો. તરત જ તમે કહી શકશો કે ચિત્રમાં ચકડોળ છે. પરંતુ ચકડોળ કેવું દેખાય છે? ચકડોળ ખૂબ મોટું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, મોટા ચકડોળને આપણે અંગ્રેજીમાં જાયન્ટ વ્હીલ કહીએ છીએ. તે ચિત્ર પરથી આપણે એક્ટિવિટી 1 ના કેટલાક પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોના જવાબ વિશેની ચર્ચા કરીશું. એક્ટિવિટી 1, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્ન 1, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમે આ ચિત્રમાં શું જુઓ છો? તરત જ ખ્યાલ આવી જશે કે આ ચિત્રમાં ચકડોળ છે, મોટું ચકડોળ છે. તો આપણે તેનો અંગ્રેજીમાં ઉત્તર આપીશું, આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે જો પ્રશ્નમાં યુ હોય અને તે એક વચનના અર્થમાં હોય તો તેનો જવાબ તમારે આઈથી આપવાનો રહેશે. પ્રશ્ન 2, વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તેને તમે ક્યાં જુઓ છો? તરત જ તમે કહી શકશો, મોટા ભાગે આ ચિત્ર આપણે મેળામાં જોઈ શકીએ છીએ. તો તેનો જવાબ આપણે આપવો હોય તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ. વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન 3, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે ક્યારે તેમાં સવારી કરી છે? ક્યારે તમે બેઠા છો? જો બેઠા હોય તો હા અને ના બેઠા હોય તો ના. યસ આઈ હેવ, નો આઈ હેવ નોટ. ફરીથી અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે, પ્રશ્નમાં યુ છે અને એ એક વચનના અર્થમાં હોવાથી તેનો જવાબ આપણે આઈથી આપીશું. પ્રશ્ન 4, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. ટેલ એટલે કહો, યોર ક્લાસ તમારા વર્ગને અબાઉટ યોર એક્સપિરિયન્સ. અબાઉટ એટલે વિશે, યોર એટલે તમારા, એક્સપિરિયન્સ એટલે અનુભવો. રાઇડિંગ ઓન ઇટ, જો તમે બેઠા હોય તો તે અનુભવો તમારે તમારા વર્ગના વિદ્યાર્થીઓને કહેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 વિશેની ચર્ચા સરળતાથી કરી. તમને સમજ પડી ને? જો પડી હોય તો તમારે તે પ્રશ્નોના જવાબ નોટબુકમાં લખવાના રહેશે. હવે આપણે એક્ટિવિટી 2 વિશેની સમજ મેળવીએ. એક્ટિવિટી 2, વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાર્તા છે. તે વાર્તા દ્વારા આપણે તે ચિત્ર પરથી તેના વાક્યો લખવાના છે. રીડ ધી સ્ટોરી, આ વાર્તા વાંચો. વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, વિનુ ઝાડ પર ચડ્યો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે નોટબુકમાં લખતા રહેજો. ક્લાઇમ્બનું ભૂતકાળનું રૂપ થાય છે ક્લાઇમ્બ. હી સેટ ઓન એ બ્રાન્ચ, તે ડાળી પર બેઠો. સીટનું ભૂતકાળનું રૂપ થાય છે સેટ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, તે જે ડાળી પર બેઠો હતો તે જ ડાળી તે કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય, વૃદ્ધ માણસે તે છોકરાને જોયો. સીનું ભૂતકાળનું રૂપ થાય સો. હી સેડ
તેણે કહ્યું, ઓહ વિનુ, અરે વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, તે ડાળ તું કાપીશ નહીં, યુ વિલ ફોલ, તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, છોકરો વૃદ્ધ માણસની તરફ હસવા લાગ્યો, એટ એટલે ની તરફ. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, ફોલો એટલે અનુસરવું, એડવાઇસ એટલે સલાહ, તેણે તેની સલાહને અનુસરી નહીં. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, તેણે તે જ ડાળ કાપવાની ચાલુ રાખી. કન્ટિન્યુનું ભૂતકાળનું રૂપ થાય કન્ટિન્યુ, ઈડી લગાવવાનો રહેશે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, તે પડી ગયો અને તેનો પગ ભાગી ગયો. જોયું ને વિદ્યાર્થી મિત્રો, તમે આ વાર્તા પરથી શું સમજ મળી? અહીં જોઈ શકશો કે પેલા વૃદ્ધ માણસની સલાહ ન માનવાથી વિનુને શું પરિણામ ભોગવવું પડ્યું તે આ વાર્તા દ્વારા આપણે સમજ્યા. એટલા માટે આપણે મોટાઓને માન આપી તેમની સલાહને આપણે અનુસરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે ચિત્રો જુઓ. ચિત્રો પરથી આપણે જે સેન્ટેન્સ લાગતું વળગતું હોય તે સેન્ટેન્સ આપણે તે ચિત્રની નીચે લખવાનું રહેશે. ચિત્ર ધ્યાનથી જુઓ. નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઈચ પિક્ચર. વિદ્યાર્થી મિત્રો, પહેલું ચિત્ર જુઓ. ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં એક છોકરો છે, તે છોકરો ડાળી પર બેઠો છે અને તે જ ડાળી તે કાપી રહ્યો છે. તો તેની નીચે સેન્ટેન્સ લખીશું, હી સેટ ઓન એ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. વિદ્યાર્થી મિત્રો, હવે બીજું ચિત્ર જુઓ. બીજા ચિત્રમાં શું દેખાય છે? બીજા ચિત્રમાં એક વૃદ્ધ માણસ તે છોકરાને જુએ છે. તો તેની નીચે સેન્ટેન્સ લખીશું, એન ઓલ્ડ મેન સો ધ બોય. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ ત્રીજા ચિત્રમાં શું દેખાય છે? ત્રીજું ચિત્ર ધ્યાનથી જુઓ. ત્રીજા ચિત્રમાં પેલો વૃદ્ધ વ્યક્તિ પેલા છોકરાને હાથ લાંબો કરીને કંઈક કહેવા માગે છે. તો તેની નીચે સેન્ટેન્સ લખીશું, એન્ડ ઓલ્ડ મેન સેડ, ઓહ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, તે ડાળ તું કાપીશ નહીં. ત્રીજા ચિત્રની નીચે આપણે તે વાક્ય લખીશું. વિદ્યાર્થી મિત્રો, ચોથું ચિત્ર જુઓ. ચોથા ચિત્રમાં શું કહેવા માગે છે તે તમે ધ્યાનથી વિચારો. પેલો વૃદ્ધ માણસની તરફ પેલો છોકરો હસી રહ્યો છે. તો તે ચિત્રની નીચે આપણે વાક્ય લખીશું, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. વિદ્યાર્થી મિત્રો, વિચારો આગળનું ચિત્ર શું કહેવા માગે છે. પાંચમું ચિત્ર જુઓ. પાંચમા ચિત્રમાં ડાળી સંપૂર્ણ કપાવવાની તૈયારીમાં છે, પરંતુ પેલો છોકરો માન્યો નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે તે ચિત્રની નીચે લખીશું, હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. હવે છેલ્લું ચિત્ર જુઓ. છેલ્લું ચિત્ર શું કહેવા માગે છે? ડાળી પણ કપાઈ ગઈ, છોકરો પણ પડી ગયો. તો આપણે તે ચિત્રની નીચે સેન્ટેન્સ લખીશું, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. વિદ્યાર્થી મિત્રો, તમે આ દરેકે દરેક ચિત્રો જોયા, તે ચિત્રો પરથી દરેકે દરેક વાક્ય તમારે તમારી નોટબુકમાં અંગ્રેજીમાં વાક્યો લખવાના રહેશે. અહીં એક્ટિવિટી ટુ વિશેની સમજ મેળવી અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ચિત્ર પરથી ફક્ત આપણે એટલી સમજ મેળવી કે આપણે મોટાઓની સલાહ માની અને તેનું અનુકરણ કરવું
જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 વિશેની સમજ યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ તે પાઠમાં મેળવી શક્યા.